ખાસ સમજજો તો અહીંયા આગળ જયારે આપણે સમજીએ તો લાસ્ટમાં આપણે જોઈએ તો ક્યાં સુધી આપણે ચાલેલું હતું તો કે લાસ્ટમાં આપણે જે છે એ અહીંયા સુધી ચાલેલું હતું લાઈક રંગીન સંયોજનો સુધી ચાલેલું હતું રાઈટ હવે જે આપણે વાત કરવાની છે એ કોના ઉપર વાત કરવાની છે કો તો હવે આપણે જે વાત કરવાની છે એ ઉદ્દીપકીય ગુણધર્મો ઉપર વાત કરવાની છે હવે આપણે દીકરા કોની ઉપર વાત કરવાની છે તો ગુણધર્મો પર વાત કરીશું ઓકે ચલો હવે તમને સંક્રાંતિ ધાતુ તો તેમની ઉદ્દીપકીય સક્રિયતા માટે જાણીતા છે કારણ કે શું કામ આપણે યાદ કરો ઉદ્દીપક પાસે બે વસ્તુ હોવી જોઈએ પાંચમા ચેપ્ટરમાં આપણે ભણેલા કે ઉદ્દીપક પાસે બે વસ્તુ પાંચમું બાકી છે નહીં પાંચમું જોયું કે બાકી છે માટે જાણીતા છે કોણ સંક્રાંતિ ધાતુ તત્વ ભલે ને તો ભી તમને ખ્યાલ તો હશે હેબર પદ્ધતિમાં કયો વપરાય કહો ચલો ધારો કે હેબર પદ્ધતિ હતી તો હેબર પદ્ધતિમાં કોણ વપરાય કહો ચલો કહો શું આવશે કો કો તો તો અરે અરે ઉદ્દીપક 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 બેન કયો 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 વપરાય 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 જલ્દી જવાબ આપો પછી યાદ કરો તમે હમણાં સંપર્ક જો જેની આજુબાજુમાં આવા જાતો એને અનમ્યુટ ના થતો ભાઈ કારણ કે બહુ જ ઘોંઘાટ થઈ જાય છે પછી

કેમ સારા એવા એકદમ ઉદ્દીપક તરીકે વર્તે છે કે તેમની સંકીર્ણ સંયોજન બનાવની વૃત્તિ સારી હોય તેમની વધુ પડતી બહુ ઓક્સિડેશન અવસ્થા એમની ઓક્સિડેશન અવસ્થા એક કરતાં વધારે હોય ખબર છે ને એમ એન હોય તો ક્યાંથી ક્યાં ઉધી હોય પ્લસ ટુ થી પ્લસ સાત સુધી છેક હોય કે આમની વધુ ઓક્સિડેશન અવસ્થાઓને બહુઓક્સિડેશન અવસ્થા તથા તેમની સંકીર્ણ બનાવવાની ક્ષમતાને કારણે અને તેમની સંકીર્ણ સંકીર્ણ બનાવવાની ક્ષમતાના કારણે એબર પદ્ધતિ હોય કે પછી ગમે તે પદ્ધતિ હોય એમાં ઉદ્દીપક તરીકે તો મોટા ભાગે સંક્રાંતિ ધાતુ તત્વ હોય કારણ કે એની પાછળનું કારણ એવું છે કે અહીંયા આગળ તે

અને એમાંથી નિપજ કઈ બનાવાની છે નિપજ કઈ બનાવવાની છે આપણે કો તો NH3 હા કે ના નિપજ કઈ બનાવવાની છે કો તો NH3 N2 છે H2 છે ને એને જો હવા માં પ્રક્રિયા થાય તો કોઈ તકલીફ નથી પણ એક્ચ્યુઅલી કેવું થયું કે આમાં Fe હતો Fe તો Fe ઉપર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય Fe ની જે પૃષ્ઠ સપાટી હોય

અહીંયા જેટલી ઉર્જા જોઈતી હતી એના કરતા પ્લેટફોર્મ પૂરું પડ્યું અને એના કારણે ઉર્જા ઘટી ગઈ ફટાફટ પામી ગયા ફટાફટ પામે નિપજ એટલે શું શું થાય મળે એ જે આપણે એમ કહી કે સંક્રાંતિ ધાતુ તત્વના જે પૃષ્ઠ હોય તો પૃષ્ઠ પરના અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવે અને સંકીર્ણમાં ઉદ્દીપક ભાગ લે અને આનાથી શું થાય કે જે ઉદ્દીપકને પ્રક્રિયકનો જે સંકીર્ણ બનતો હોય એ તમે પેલી કયું ચેપ્ટર ચેપ્ટર નંબર 4 જોયું ને તમે રાસાયણિક ગતિકી એની અંદર ઉદ્દીપકની વાત આવતી હતી કે એ શું કરે સક્રિયકરણ ઊર્જાને ઘટાડે છે અને એ સક્રિયકરણ ઉર્જા ઘટાડે એટલે પ્રક્રિયા થાય જેમ કે હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું દીકરાઓ તો સમજજો ખાસ બેસ્ટ એક્ઝામ્પલ આપું હું તમને ઉદ્દીપક ને ખટાડવાનું છે ને આપણે હા હા ઉર્જા છે અને આ પ્રક્રિયા અક્ષ રાખો રાખો કે કે સમય એ અને બી છે એ ટુ અને બી ટુ છે પ્રક્રિયક છે એની ઉર્જા એ પેલા તો સંકીર્ણ બનાવે અને પછી એ નીપજ બનાવે એ બી બરાબર કે નીપજ ની ઉર્જા છે એ બી નીપજ એ બની અહિયાં સંકીર્ણ બનતો હતો એ બી એ બી આ સંકીર્ણ બનતો હતો આને સક્રિયકરણ ગ્રહણ ઉર્જા કહેવાય યાદ છે આ તમને ઓકે ભણેલા છો કે નથી ભણેલા કે મિનિમમ નીપજ માં ફેરવાવા માટે પ્રક્રિયક પાસે આટલી ઉર્જા તો જોઈએ જ પણ જો હવે તમે ઉદ્દીપક રાખો જો તમે ઉદ્દીપક રાખો તો આ ઉર્જા થોડી ઘટી જાય અને એક અલ્ટરનેટ રસ્તો લઈ લે એટલે ઉદ્દીપક એ ઉર્જા ઘટી ગઈ કેમ તો કે હવે જે કોમ્પ્લેક્સ બનવાનો છે એની અંદર ઉદ્દીપક સાથેનો કોમ્પ્લેક્ષ છે અને એના કારણે જે વચ્ચે કોમ્પ્લેક્સ હોય એની ઉર્જા ઘટી જાય એનો મતલબ કે તમારો ઉદ્દીપક શું કરે છે સક્રિયકરણ સક્રિયકરણ શું કરે છે દીકરાઓ ઘટાડો કરે છે તમારે ધારો કે આમાં હોય એ થી બી થી લઈને સી કે ડી આમ જવું હોય તો તમારો ઉદ્દીપક શું કરે સીધી શોર્ટકટ આપે તમને આ ઉદ્દીપક નું કામ કેવાય ઉદ્દીપક સીધી શોર્ટકટ આપવાનું કામ કરે એટલે ઉદ્દીપક કામ શું કરે તો મને ચલો શું કરે છે એકદમ ઘટાડે હા અને કેવી રીતે જે ઉદ્દીપક હોય એના જે પૃષ્ઠના અણુઓ હોય એ પ્રક્રિયક સાથે બંધ બનાવે કોની સાથે બંધ બનાવે પ્રક્રિયકના અણુઓ સાથે જોડાય અને કોમ્પલેક્ષ બનાવે અને અણુઓને થોડાક નિર્બળ બનાવે અને એટલે ફટાફટ નીપજ ફેરવાય એક સપોર્ટ પૂરો પાડે અને પ્રક્રિયાના અંતે એ જે ધાતુ હોય એ પોતે મૂળ સ્વરૂપે પાછી મળી જાય હા કે ના અને એમાં બીજા બે હોય એમાં બીજા બે હોય ઓકે નિર્બળ હોય અને બીજા બે હશે ઓકે એવી રીતનું થશે ઓકે ઉદ્દીપકીય ગુણધર્મ શા માટે હોય

આ બધી જ પ્રક્રિયાના ઉદાહરણ લખવાના અને એમાં બધા જ શું હોય છે મને કહો તો એમાં બધા જ કોણ હોય છે સંક્રાંતિ ઉદ્દીપક તરીકે વર્તે હવે એ સમજાવવાનું શા માટે તો કે સંક્રાંતિ ધાતુઆઈની પૃષ્ઠ ઉપર કયા અણુઓ બેસે છે પૃષ્ઠ ઉપર કયા અણુઓ આવશે અહીંયા આગળ પ્રક્રિયક ના અણુ આવશે એ પ્રક્રિયાના અણુઓ સાથે બંધ બનાવશે એમને સંક્રિયકૃત સંકીર્ણ બનાવશે આગેના અને એના માટે બંધ બનાવવા માટે ઉદ્દીપકના કયા ઇલેક્ટ્રોન કામમાં આવશે એસ અને થ્રી કક્ષક ધારો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી હોય તો ફોરેસ અને થ્રી ડી કક્ષક ના ઇલેક્ટ્રોન અહીંયા આગળ બંધ બનાવવામાં ભાગ લે કોની હારે પ્રક્રિયક સાથે અને એ શું કરે એ બંધ બને તો શું થાય તો સક્રિયકરણમાં સક્રિયકરણ ઉર્જામાં શું થવાનો છે સક્રિયકરણ ઊર્જામાં શું થવાનો દીકરાઓ કહો તો ઘટાડો થાય છે કે ના પછ છેલ્લા લખવાનું કે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થવાના લીધે પણ ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થવાના લીધે પણ સંક્રાંતિ ધાતુ તત્વ સંક્રાંતિ ધાતુ તત્વ શાના તરીકે વર્તે છે ઉદ્દીપક તરીકે ઉદ્દીપક તરીકે ચલો clear અને એમાં પછી ઉદાહરણ આપશો એફ પ્લસ થ્રી વાળું ઉદાહરણ આપશો ચલો હવે આમાં કોઈને ડાઉટ હોય દીકરા તો તમે મને બિંદાસ પૂછી શકો છો અત્યારે ઓકે ઉદ્દીપક એ ગુણધર્મ ક્લિયર Okay.